સબસ્ક્રાઇબ કરો આ ચેનલ. બાપુ, એમાં તો ઘણા બધા કાવડિયા. મુનિમજી, સલાહ નથી માંગી. ભલે બાપુ, ભલે, જેવી આપની આજ્ઞા. આ મુનિમ નહીં સુધરે. ઈશ્વરભાઈ, તમે છે ને અહીંયા મોલી વગાડીને રાજાબેન ને બહુ યાદ ના કરો. અરે એ પાછા આવશે આવશે, પણ આટલા બધા ખાવાનું બંધ કરી દો. આખો દારો અહીંયા બેસો, સારું લાગે? શું કહો છો મારા ભાઈ? ના ના, તમે કહો. અરે પ્રેમલા, આ તો પ્રેમ રોગ છે, પ્રેમ રોગ. અરે ભાઈ, હમે તો ઇષ્ટ ને નિકમ્મા કર દિયા, વરના હમ ભી તો થે આદમી કામ કે, સમજ્યા? ગયો ગયો મારો ભાઈ, પણ ગયો. એ રામ રામ બાપુ, રામ રામ. આવો આવો મહેતાજી, શું સમાચાર લાવ્યા છો? આવો મહેતાજી, બેસો, આરામથી બેસો. જય માતાજી. બેસવા જ આવ્યો છું ભાઈ. પણ દીકરા રણમલ, આ પૃથ્વીરાજ સિંહના મહેતાજીના આપણા ત્યાં આવવાનું કારણ મને કઈ સમજાયું નહીં. બાપુજી, આ તો રણમલની રણનીતિ છે. પૈસોજી જેવી છે કે ભલભલા પૂંછડી પટપટા આવે છે. કેમ મહેતાજી, ખરું ને? હા બાપુ, આ તો બધી નગદ નારાયણની લીલા છે. શિવ 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 શિવ. દીકરા, હવે વાતમાં મોડ નાખ્યા વગર મને વાત કર કે આમનું આવવાનું કારણ શું છે. બાપુજી, વાત એમ છે કે રાધા 2-3 દિવસમાં અભ્યાસ કરીને પાછી ફરી રહી છે. મહેતાજી આપણને વચન આપ્યું છે, જો મહેતાજી આપણને સાથ આપશે ને તો આપણે મહેતાજીને રાધાની મિલકતમાંથી અડધો ભાગ આપીશું. પણ દીકરા, અડધો ભાગ? પણ બાપુ, તમે તમારું બોલેલું વચન તો પાડશો ને રણમલ બાપુ? હે, જાઓ અને પેલા પ્લાનની તૈયારીઓ કરું છું. જય માતાજી. દીકરા, આવા મામૂલી માણસને તું મિલકતનો અડધો ભાગ આપવાની વાત કરે છે, તારી બુદ્ધિ ફરી તો નથી ગઈ ને? બાપુજી, એ તો આ રણમલની રણનીતિ છે. જીભને ક્યાં કોતર કૂદવાના હોય છે, એકવાર આપણી બાજી સવડી પડી જાય ને પછી આવા નાના મોટા ખૂન કરવા કે કરાવવા આપણા માટે ક્યાં નવાઈ છે. વાહ દીકરા વાહ, તું મારો સાચો દીકરો. મને હતો જ દીકરા કે રાવણ ના ત્યાં લવ અને કોશ ના જન્મે. બાકી દીકરા, જ્યાં બળ પાણી ભરે ત્યાં કળ એનું કામ કરે. બાપુ, આ રણમલ હુકમનો એકો પોતાની પાસે જ રાખે છે. દીકરા, મને માંડીને વાત કર,
કારણ કે આ બે ત્રણ દિવસમાં તું એનું શું ખાડી લેવાનો છે? તો બાપુ સાંભળો, હું આપણા કામથી શહેરમાં ગયો હતો અને જ્યાં જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાં રાધાની હમશકલ સેમ માયાને મેં જોઈ હતી. ક્યાં અટકી ગયો ને ક્યાં ખોવાઈ ગયો છે તું? તો સાંભળો બાપુજી, આ રણમલની રણનીતિ. મેં માયાને રાધાની મિલકતમાંથી અડધો ભાગ આપવાની લાલચ આપી પટાવી લીધી છે. બાકી જા બળ પાણી ભરે ત્યાં કર, એનું કામ કરે. ડ્રાઈવર, ગાડી કેમ ઊભી રાખી? સ્ટેન્ડ આવી ગયું, ચલો નીચે ઉતરો. એટલે તું કહેવા શું માંગે છે? મારી રાધા રાણી, એટલે એ કહેવા માંગે છે એ મારો માણસ છે, સમજી મારી રાણી. તું આ જે પણ કરી રહ્યો છે ને એ સારું નથી કરી રહ્યો. હું કહું છું જવા દે મને. રાધા ઘેર જરૂર જશે, પણ રાધાની જગ્યાએ મોકલેલી મારી માયા જશે. તને આ બધું કરીને મળશે શું? મને તારી કરોડની સંપત્તિ મળશે અને તારી જગ્યાએ મોકલેલી માયા જોડે હું લગ્ન કરીશ. લગ્ન કર્યા પછી સંપત્તિનો હું માલિક બનીશ. ચાલ આવા દે. જલ્દી કર ને, ટાઈમ ઓછો છે. રાધા ને ગોડાઉન માં છોડ મને. ચાલ માયા, છોડ મને, બેસી જા. છોડી દો. અરે, લાગે છે કે ભયંકર અકસ્માત થયો છે. ઓહ ઓહ, આ છોકરીમાં તો જીવ છે. જલ્દી આને દવાખાને લઈ જવી પડશે. ગ્રામજનો, આપ સૌના આશીર્વાદથી મારી દીકરી ડોક્ટર બનીને ગામમાં પાછી આવી રહી છે. અરે તમે જોજો તો ખરા, આપણા ગામમાં એક મોટી હોસ્પિટલ બનશે અને કોઈએ પણ ઈલાજ માટે શહેરમાં જવાની જરૂર નહીં પડે. અને મારી દીકરી આખા એક ગામની સેવા કરશે. તમે જોજો હું કેવું હોસ્પિટલ બનાવું છું. અને હમણાં જ મુનિમ એને લેવા ગયા છે, હમણાં જ આવતા હશે. મહેતાજી લેવા જ ગયા છે સ્ટેશન ઉપર. રાધાની બા, રાધા આવી ગઈ, એ પણ ડોક્ટર બનીને. બા, મુનિમજી કોઈ વાતે તકલીફ નથી પડી ને?
મારી દીકરી ડોક્ટર બની ગઈ હવે તો આખું કામ દીકરી ઘણા દિવસથી મારું એક સપનું હતું તે આજે તે સાકાર કર્યું છે સુખી થજે દીકરી સુખી થજે હા દીકરા આજે અમને તારી ઉપર ગર્વ થાય છે બાપુજી આ બધું તમારા લોકોના આશીર્વાદથી જ તો છે ના દીકરી આ બધો ઉપરવાળાનો આશીર્વાદ છે માતાજીની કૃપા છે હવે અહીં જ રહેશો કે વળી પાછા ઘરમાં બી ચાલશો દીકરી તું સફરમાં થાકી ગઈ હઈશ તું તારા રૂમમાં જઈને આરામ કર હા દીકરા આરામ કર પછી શાંતિથી વાતો કરીશું હા ચલો રાધાબેન ચલો બેન બા તમારો રૂમ બતાવી દઉં બોલ પ્રેમલા અરે આ તમારી ઉડાસી ને બારે મે મેલો અને ખુશ થાવ અરે પ્રેમલા તને ખબર તો છે કે મારી સાચી ખુશી તો મારી રાધા છે અરે તેના વિયોગમાં તો મારા હોઠ પણ હસવાનું ભૂલી ગયા અને આંખો આસુડા પાડી પાડીને સુકાઈ ગઈ હવે તો મારી રાધા પાછી આવી ત્યારે જ મને ખુશી થાય પૈવા સમાચાર દેવા તો સોતો સોતો તમને અહીંયા સુધી પહોંચ્યો છું હા ઈશ્વરભાઈ તમારી રાધા પાછી ગામમાં આવી ગઈ છે શું વાત કરે છે પ્રેમલા તો પછી રાધા આવી હોય તો મને મળવા કેમ ના આવી ઈશ્વરભાઈ તમે તો જાણો છો પૃથ્વીજી બાપુનો કડક સ્વભાવ અને સ્ત્રી જાતે થોડોક તો વિચાર કરવો પડે ને તો તું જ કે પ્રેમલા મારે શું કરવું અરે કરવાનું શું હોય ભાઈ આવતી કાલે તેવાનો દિવસ છે એ મંદિરે પૂજા કરવા આવશે તમારે મંદિરે પહોંચી જવાનું અને પહોંચી ત્યાં થઈ જાય મિલન ટીંગ ટાંગ ટીંગ ટાંગ ટીંગ ટાંગ ટીંગ ટાંગ ટીંગ ચાલ આ ઉપર ચાલો તકલીફ નથી અને તું અહીંની ચિંતા ના કર અને હા આ માયા કોઈનાથી કમ નથી રાધા રાધા તું આવી ગઈ અલ્યા એ ગામડિયા તારી હિંમત કેવી રીતે થઈ મારો રસ્તો રોકવાની અરે રાધા 3 મહિનાથી દૂર રહી જાણે કે તું મને ભૂલી જ ગઈ તારા વગર એક એક દિવસ એક એક યુગની જેમ વિતાવે છે અને તું આવું બોલે છે મને તારી ઓળખની કોઈ જરૂર નથી અને એક નજર તું તારા પર નાખી જો ક્યાં તું ગામડિયો ને ક્યાં હું ડોક્ટર રાધા બસ રાધા બહુ થયું હું તારા માટે આટલા વખત તડપું છું અને તને મજાક સૂજે છે યુ નોનસેન્સ બ્લડી ગામડિયા તારી આટલી હિંમત કે તું મારો રસ્તો રોકે રાધા તું મને ગમે તે બોલ મને મારી નાખ પણ હું તારા વગર જીવી નહીં શકું રાધા તું આટલી બધી બદલાઈ ગઈ ચૂપ કર ને હવે મારે તારી બકવાસ નથી સાંભળવી સમજો તું ને તો એક અવળા હાથી પડશે ને તો બધી તારી મસ્તી ઉતરી જશે ઇડિયટ Thank you.
આવી ગયો દીકરા? હા બાપુ. બસ આ માયા પૃથ્વીસિંહના ઘરમાં સેટ તો થઈ જશે ને? જો જરા પણ ગરબડ થઈ ને તો આખો ખેલ બગડી જશે. બાપુ એ તો આ રણમલની રણનીતિ છે. અને મહેતાજીએ માયા ને રાધાને લગતી બધી વિગતો સમજાવી દીધી છે. અને હવે મહેતાજી મારા ને રાધાના સપનની વાત લઈને આવતા જશે. વાહ બેટા વાહ. બાકી બેટા એક વાત કહું, જ્યાં બાળ પાણી ભરે ત્યાં કળ એનું કામ કરે. હું પણ ઠાકોર સંગ્રામસિંહનો દીકરો છું. બાપ શેર તો બેટો સવા શેર. વાહ બેટા વાહ. અરે બેટા હવે તો મારું અબજોપતિ થવાનું સપનું સાકાર થશે. બાપુ આ રણમલની રણનીતિ પર ભરોસો રાખજો. એકવાર મારાને માયાના લગ્ન થઈ જવા દો, બધી મિલકત મારા નામે કરાવી દઉં, આ માયાનો કાંટો કાઢી નાખું. રાધાનો કાંટો તો એક્સિડન્ટમાં કાઢી નાખ્યો છે. વાહ દીકરા વાહ. જે કામ તારે કરવાનું હતું એ ભગવાને કરી દીધું. બાકી જ્યાં બળ પાણી ભરે ત્યાં કળ કામ કરે. ડોક્ટર સાહેબ. હાજી. હવે આ દર્દીની તબિયત કેમ છે? દર્દી ભાનમાં તો આવી ચૂકી છે પણ તેની યાદાશ કાયમ માટે ગુમાવી ચૂકી છે. બેન કોણ છે તું? શું નામ છે તારું? અને કોણ હતા એ લોકો? કઈક યાદ કરવાની કોશિશ કર બેન. હવે આ બધો પ્રયત્ન વ્યર્થ છે. હવે તો આ કેસમાં ભગવાન જ મદદ કરી શકે એમ છે. ડોક્ટર મને એ નથી સમજાતું કે હવે આ છોકરીનું શું થશે. સાહેબ હવે આપ મને લાગે છે કે આ કેસને હવે નારીગૃહમાં મોકલી દેવો જોઈએ. નારીગૃહ? ના ના ના, આ બિચારીને ત્યાં પણ ખતરો હોઈ શકે. અને જો ડોક્ટર તમને વાંધો ના હોય તો આ બિચારીને મારા ઘરે લઈ જાઉં. નાનપણમાં એક મોટા અકસ્માતમાં મેં મારી બેન ગુમાવી છે તો હું એવું સમજીશ કે મારી બેન મને પાછી મળી ગઈ. અને મને વિશ્વાસ છે કે એની યાદદાસ્ત એક દિવસ જરૂર પાછી આવશે. ભલે સાહેબ, આ તો માણસાના નામે સારું કામ કર્યું. બેન ચાલ ચાલ બેન ચાલ, આજે માલિકની ઈચ્છાથી એના ભાઈને એની બેન પાછી મળી ગઈ છે.